નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એસવી એજ્યુકેશનમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે છેલ્લા લેક્ચરની અંદર આપણે દાખલા નંબર છ શીખ્યા હતા સ્વાધ્ય એક પોઈન્ટ બેની અંદર આજે સ્વાધ્ય એક પોઈન્ટ બેની અંદર દાખલા નંબર સાત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે એટલે ખાસ ધ્યાન આપજો એકદમ સિમ્પલ ને સાદો દાખલો અને નાનો દાખલો છે બરાબર છે સાઇઝની અંદર જોયો જઈએ તો પણ કેવો છે નાનો નાના દાખલા હોય આપણને ખબર જ છે કે બધા કેવા લાગે સેલા લાગે ને અઘરા હોય તો એ સેલા લાગે એમ તો દાખલાની રકમ શું કીધું છે કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ મિનિટ લાગે છે અને રવિને બાર મિનિટ લાગે છે ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો આરંભ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને ફરી વખત પ્રારંભ બિંદુ પર ભેગા થશે આવી રકમ પૂછી છે ન સમજાણું તો તમને આકૃતિ દ્વારા હું સમજાવું એટલે વધારે ખ્યાલ આવે એક વર્તુળાકાર આપણને માર્ગ આપેલું છે મેદાન આપેલું છે બરાબર છે હું અહીંયા આકૃતિ દોરું છું તમારે પરીક્ષામાં દોરવા નથી અથવા તમને સમજાય એટલા માટે હું દોરું છું એ વર્તુળાકાર મેદાન છે એનો એક પ્રારંભ બિંદુ એટલે કે ક્યાંકથી દોડવાનું શરૂ કરે હું કે અહીંયાથી જ બંને દોડવાનું શરૂ કરે છે દોડવાની આપને શરત હું આપેલી છે બંને એક જ સાથે એક જ સમયે બરાબર છે એટલે કે એક સાથે એક જ બિંદુ હતી એટલે આ બિંદુ આપણે લઈ લો ધારો કે અહીંયાથી શરૂ કરે છે અને એક જ દિશામાં હું લઉં કે ભાઈ કડિયાળી દિશામાં દોડે છે બંને બરાબર છે આ રીતે ગોળ ગોળ આ દિશામાં દોડે છે તો અહીંયાથી દોડવાનું શરૂ કરે અને ફરી વખત અહીંયા પહોંચે તો જે શૂન્ય છે એને અઢાર મિનિટ લાગે છે અને રવિ છે એને કેટલા મિનિટ લાગે છે બાર મિનિટ એટલે ઓછો સમય લાગે એ ઝડપથી પહોંચી જાય આપણને ખ્યાલ જ છે એટલે કે રવિ ફટાફટ દોડીને બાર મિનિટની અંદર અહીંયા પહોંચી જશે બરાબર છે રવિ અહીંયા જ્યારે બાર મિનિટમાં પહોંચ્યો છે ત્યારે બાર મિનિટમાં સોનિયા નથી અઢાર મિનિટે પહોંચે એટલે કે ક્યાં છે રસ્તામાં કંઈક હશે ક્યાં છે ફિક્સ કરી શકાય નહીં પણ ક્યાં છે અહીંયા પાછી નહીં પગ્યું હોય રસ્તામાં છે એટલે કે એની પાછળ હશે હવે ફરી વખત રવિ અહીંયા પહોંચે છે એટલે એ આગળ દોડવાનું એટલે કે બીજો રાઉન્ડ દોડવાનું શરૂ કરી દે જ્યારે અઢાર મિનિટ થાય છે ત્યારે અઢાર મિનિટે સોનિયા અહીંયા પહોંચે છે એટલે કે રવિ અહીંથી નીકળી ગયો ત્યારે એની પાછળ અહીંયા પહોંચી કેમ કે એને વધારે સમય લાગે છે આવું થશે તો એવો એકાદો તો સમય આવશે કે જ્યારે રવિ ભલે નથી આગળ હોય અને સોનિયા નથી પાછળ હોય પણ એવો એકાદો કયો સમય છે કે જ્યારે પાછા બંને ફરી વખત અહીંયા ભેગા થાય એ સમય આપણે મેળવવાનો છે તો આ ટાઈપને જ્યારે દાખલાની મિત્ર ત્યારે ખાસ યાદ રાખવાનું કંઈ ન સમજાય ને તો જે આપણને બે આંકડા આપેલા હોય એટલે કે અહીંયા આપણને અઢાર મિનિટ અને બાર મિનિટ એટલે કે અઢાર અને બાર આપેલા છે એના લસા મેળવી લેવાનો લસા મેળવી લો અને જે જવાબ આવે એ આપણો ફાઇનલ આન્સર અને લસા કઈ રીતે તો આપણે શીખી ગયેલા છીએ એટલે આ ટાઈપના કોઈ પણ દાખલા હોય ખાસ યાદ રાખવાનું બરાબર છે એટલે સૌથી પ્રથમ સ્ટેપ લખી દેવાનું કે આપણે આ જવાબ મેળવો છે એના માટે શું કરશું તો કે અહીં આપણે કઈ બે સંખ્યા તો કે અઢાર અને બાર નો લસા મેળવીશું આવું લખી દેવાનું બરાબર છે સૌથી પહેલું સ્ટેપ લસા મેળવતા તો આપણે શીખી ગયા છીએ જે બે સંખ્યા આપી આપીને અવયવ પાડી દેવાના એક સંખ્યા છે અઢાર અઢારના અવયવ પાડું તો બે નવ અઢાર નવના ભાગ પાડીએ તો કે ત્રણ તેરી નવ ત્રણ છે કેવી સંખ્યા છે અવિભાજ્ય હવે એના ભાગ પડશે નહીં એટલે આમ આમની રહેશે આ થઈ ગયા અઢારના અવયવ બે નવ અઢાર ને ત્રણ તેરી નવ બીજી સંખ્યા કઈ આપણને આપેલી છે બાર બાર એટલે બે છક ને બાર છના ભાગ પડશે બે તેરી છ બરાબર છે આ બે ભાગ મળી ગયા એટલે આપણે અવયવ સ્વરૂપે દર્શાવી દેવાના એટલે અહીંયા અઢાર બરાબર કયા રીતે લખવાનું શીખવાડ્યું હતું ને આપણે લાસ્ટ લેક્ચરની અંદર નો જેને ખબર હોય ખ્યાલ હોય કે આ કઈ રીતે અવયવ પડે તો આપણા પાછળના લેક્ચર જોઈ લેવાના બરાબર છે બે ગુણ્યા અહીંયા કેટલા છે તો કે ત્રણ એના ગુણ્યા ત્રણ એટલે કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે ત્રણનો સ્ક્વેર એકની એક સંખ્યા બે વખત આવે તો સ્કવેર આની સંખ્યા ત્રણ વખત હોત તો ત્રણ ઘાત જેટલી વખત હોય એટલી ઘાત લખી દેવાય બરાબર છે સિમ્પલ બાર છે તો કે બારના અવયવ કયા મળ્યા તો કે બે ગુણ્યા અહીંયા પણ કેટલા છે બે ગુણ્યા અહીંયા કેટલા છે ત્રણ એટલે કે બે ગુણ્યા બે 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 વખત મળ્યા એટલે બેનો સ્ક્વેર ગુણ્યા ત્રણ આ થઈ ગયા આપણે આવ્યો હવે આપણે મેળવવાનું શું કીધું તું મેં તમને લસા મેળવું છું લસા જે આવે એ આપણો જવાબ એટલે કઈ બે સંખ્યા અઢાર અને બારનો એટલે લખીશ કે માટે લસા અઢાર બાર તો તરત આપણે પાછળ શીખી ગયેલા છીએ કે લસા કેવી રીતે શોધાય લસાનો નિયમ યાદ આવી જવો પડે લસાનો નિયમ શું છે તો કે લસા મેળવવું હોય તો જે આપણને અવયવ મળે એ બંનેમાં સામાન્ય હોય એમાં મોટી ઘાત અને જે સામાન્ય ન હોય તે બધું લઈ લેવાનું એટલે કે સામાન્ય કેટલા છે બે છે અહીંયા બે છે બંનેમાં આવે અને એમાં મોટી ઘાત કઈ છે બે નો સ્કવેર એટલે બે નો સ્કવેર ગુણ્યા બીજી કહ્યું તો કે ત્રણ બંનેમાં ત્રણ આવે છે એમાં મોટી ઘાત કઈ છે તો કે નો બે ઘાત એટલે કે ત્રણ નો સ્કવેર હવે રૂપ આપી બે નો સ્કવેર ચાર ત્રણ નો સ્કવેર નવ નવ ચોક ને છત્રીસ એટલે લસા આપણને કેટલો મળી ગયો છત્રીસ બરાબર છે છત્રીસ લસા મળી ગયો એ આપણો આન્સર એટલા માટે એમ કહી શકાય કે માટે રવિ અને સોનિયા ફરી વખત છત્રીસ મિનિટ પછી આરંભ બિંદુ આગળ ભેગા થશે તો બસ આવી રીતે દાખલો ગણવાનો છે બરાબર છે થેન્ક યુ